ડુંગરી બ્રિજ પાસે દમણથી સુરત પરત ફરતા છ યુવકોની કાર સાથે શું થયું જુઓ વિડીયો. સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના બે મિત્રો મળી કુલ છ યુવકો વિનીત, વિશાલ, દેવ, ઉત્તમ, વિજય અને દીપક કાર નંબર HR50H7778 લઈને દમણ ફરવા માટે ગયા હતા. દમણમાં ફરીને સુરત પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન વલસાડના ડુંગરી બ્રિજ ઉતરતા આગળ ચાલતી એક ટ્રકનો ઓવરટેક કરવા જતા ટ્રકની કારને કટ લાગતા કાર ચાલક સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને નેશનલ હાઈવે નંબર 48 ઉપર 7થી વધુ પલટી મારી ગઈ હતી. અકસ્માત થયા હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને 108ની ટીમને કરતાં ડુંગરી પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી એક ઇકો કાર ચાલકે માનવતા દાખવીને એક ઇજાગ્રસ્તને પોતાની કારમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ચીખલી અને ડુંગરી 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ત્રણ યુવકોની હાલત ગંભીર હતી, જ્યારે કારનો ખુરદો બોલાઈ ગયો હતો.